સીમાંતનો ખ્યાલ અને બુદ્ધિના ખ્યાલ વિશે જોયું કે બંને વચ્ચે શું ડિફરન્સ જોવા મળે છે. સીમાંતનો ખ્યાલ શું હોય કે એક એકમદીઠ કંઈ પણ વધારો થાય ઉત્પાદનના અથવા વેચાણમાં એક ઉપર એકમદીઠ વધારો થાય તો એનાથી શું થાય છે એની ખર્ચ અને આવકમાં ફેરફાર થાય છે. જ્યારે બુદ્ધિના ખ્યાલ અંદર શું હોય એની ભૂલ આવે એના એક એકમથી કંઈ ફેર નથી પડતો કે એક એકમમાં કંઈ વધારો થશે ઉત્પાદનના એકમમાં અથવા વેચાણના એકમમાં વધારો થશે તો બુદ્ધિના ખ્યાલમાં એમ કંઈ ફેર પડશે નહીં. એમાં શું થશે કે કુલ ખર્ચ અને કુલ આવકમાં ફેરફાર જોવા મળે છે. ઉત્પાદનની જો કોઈ પદ્ધતિ છે પૂરેપૂરી પદ્ધતિ એક પદ્ધતિ તમે અથવા બીજી પદ્ધતિ અપનાવો તો એમાં કુલ ખર્ચમાં કુલ આવકમાં ફેરફાર થતા હોય છે. અથવા તો તમે એક વસ્તુ ઉત્પાદન કરો છો એના બદલે કોઈ બીજી વસ્તુ ઉત્પાદન કરો છો એમાં પણ ફેરફાર થાય છે તો એ કેવા કેવા આવશે વૃદ્ધિના ખર્ચ અને વૃદ્ધિ આવકની અંદર સમાવેશ થશે. હવે આજે જોવાનું છે આપણે વિશે સમજાવવાનું છે કે વૃદ્ધિનો ખ્યાલ કે નિર્ણયીકરણ માટે શું છે નિર્ણયીકરણમાં કયો ખ્યાલ વધારે ઉપયોગી બને છે. નિર્ણયકરણ નિર્ણય લેવો છે નિર્ણયીકરણની અંદર કયો ખ્યાલ વધારે ઉપયોગી બને છે તો આપણે આગળ જોઈએ જઈએ છીએ કે નિર્ણયીકરણની અંદર કયો ખ્યાલ વધારે ઉપયોગી બને છે વૃદ્ધિનો ખ્યાલ. શા માટે તો કે વૃદ્ધિના ખ્યાલની અંદર પૂરેપૂરા જે આપણો એકમ છે કે પેઢી છે એના પૂરેપૂરાનો નફો છે કેટલો મોટો નફો થાય છે એ જોવામાં આવે છે. જ્યારે સીમાંત ખર્ચની અંદર શું થાય છે સીમાંત ખ્યાલની અંદર કે જે ઉત્પાદનમાં જે પ્રકારનો વધારો થાય એકમ દીધો તો એના ખર્ચમાં પણ વધારો થતો હોય છે. તો એ ઓવરઓલ જે આપણો કુલ ઉત્પાદનની અંદર કુલ ખર્ચને કુલ આપવામાં શું ફેરફાર થાય છે એ જોવા એ મેનેજર હશે કે કોઈ સંચાલક હશે એ નિર્ણય હોતો નથી. એ શું જોઈએ છે ખાલી એક એકમનો વધારો કરશું ઉત્પાદન તો શું ખર્ચમાં ફેરફાર થશે એ જ બતાવે છે સીમાંત ખર્ચની અંદર સીમાંત ખ્યાલની અંદર. જ્યારે વૃદ્ધિના ખ્યાલની અંદર શું જોવા આવે છે આવતું હોય છે તો કે પૂરેપૂરા એકમનો જે પણ પ્રકારનો ફેરફાર થતો હોય કુલ ખર્ચમાં કુલ આવકમાં
કેટલો જોવા મળે છે 300 રૂપિયા જોવા મળે છે 300 રૂપિયા છે એ વૃદ્ધિ ખર્ચ અથવા કુલ ખર્ચ ગમે તે કેવો કેટલો વધારો થાય છે પરંતુ સીમાંત ખર્ચ યથાવત રહે છે કે સીમાંત ખર્ચ છે એ તમારો કેવો રહે છે યથાવત રહે છે કે ખર્ચની અંદર કેટલો ટકા વધારો થતો નથી એક એકમ દીઠ ખર્ચની અંદર વધારો થતો નથી 200 એકમ કરો 300 એકમ કરો ખર્ચ કેટલો રહે છે સેમ રહે છે કુલ ખર્ચમાં શું થાય છે એ વધારો થતો જોવા મળે છે વૃદ્ધિ ખર્ચ કેટલો થાય છે 300 રૂપિયા થાય છે તેથી નિર્ણયકરણ પ્રક્રિયામાં સીમાંત દર કરતાં વૃદ્ધિનો દર ઉપયોગી બને છે કે સીમાંત ખર્ચનો ખ્યાલ છે એ ઉપયોગી બનતો નથી કયો ઉપયોગી બને છે કે વૃદ્ધિનો ખર્ચનો ખ્યાલ છે એ વધારે ઉપયોગી બને છે સીમાંતનો ખ્યાલ છે ઉપયોગી બનતો નથી શા માટે કે વૃદ્ધિનો ખ્યાલ છે એની અંદર શું થાય છે કે